નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ, ચાલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્યુને આધારિત દાખલાઓની પ્રેક્ટિસ કરી હતી, બરાબર? અને દાખલાઓ પણ તમે જાતે પણ સોલ્વ કર્યા હશે એવી આશા રાખું છું. ત્યાર પછી મેં તમને હોમવર્ક પણ આપેલું, ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ કેલરીમેટ્રીની મદદથી કેવી રીતના શોધવામાં આવે છે એનો એક સવાલ છે, એ સવાલ મેં તમને વાંચવા માટે આપેલો હતો, બરાબર? અને એ તમે બધાએ વાંચ્યો પણ હશે. આપણે પાકો કરવાનો ન હતો, જસ્ટ એમાંથી ઇન્ફોર્મેશન મેળવવાની હતી. યાદ રહે તો ઠીક છે, ના રહે તો કોઈ આપણને લોસ જવાનો નથી, બરાબર? ચાલો, હવે અહીંયાથી પાઠ એક અલગ ડાયરેક્શનની અંદર જશે. અત્યાર સુધી આપણે એક સૂત્ર ઉપર કામ કરતા હતા અને એ સૂત્ર હતું ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ, એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, બરાબર? એની અંદર આપણે ક્યુ શું છે એના વિશે અભ્યાસ કર્યો, ડબલ્યુ શું છે એમના વિશે પણ અભ્યાસ કર્યો, અને ત્યારબાદ આપણે એક નવી એન્થાલ્પી એટલે કે ડેલ્ટા એચ વાળું જે સૂત્ર હતું એ પણ આપણે શીખેલા છીએ. એચ વાળું પણ આપણે કહી શકીએ, એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. તો આ બંને સૂત્ર ઉપર આપણે અત્યાર સુધી અભ્યાસ કરેલો છે. હવે કોઈપણ પ્રક્રિયા જ્યારે થતી હશે ત્યારે એમાં એન્થાલ્પીનો ફેરફાર જોવા મળે છે, અથવા તો પ્રક્રિયા પણ ઘણા બધા પ્રકારની હોય છે, બરાબર? જેમ કે આપણે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતર કરવું હોય, જેમ કે ઘન સ્વરૂપમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય, ઘનમાંથી વાયુમાં, તો આ દરેક વખતે એન્થાલ્પીનો જે ફેરફાર છે એ જુદો જુદો થાય છે અને એન્થાલ્પીને પણ જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે. તમે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવો છો ત્યારે જે એન્થાલ્પી આપવી પડે એ એન્થાલ્પીને અલગ નામે ઓળખવામાં આવે, એન્થાલ્પીને અમુક વખતે ઉષ્મા પણ કહેવામાં આવે છે, બરાબર? યાદ રાખજો, ખાસ ધ્યાનમાં રાખજો, એન્થાલ્પી વખતે અમુક જગ્યાએ ઉષ્મા એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. ચાલો, બીજી વસ્તુ એ જોવાની છે કે ભાઈ એન્થાલ્પીનો જે ફેરફાર હોય દરેક પ્રક્રિયા માટે જુદો હોય. જેમ કે આપણે હમણાં વાત કરી ઘનમાંથી પ્રવાહીમાં જવું હોય તો એના માટેની એન્થાલ્પીનો ફેરફાર જુદો છે, જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં જવા માટેનો પણ જુદો હોય, એમના નામ પણ જુદા હોય. તો એ બધી જ એન્થાલ્પી જે છે એ એન્થાલ્પીનો અભ્યાસ હવે આપણે કરવાનો છે. બે થી ત્રણ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું અને પછી એને રિલેટેડ જે ક્વેશ્ચનો પૂછાય છે એ ક્વેશ્ચનો પણ આપણે સોલ્વ કરવાના છે, બરાબર? તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલા આપણી પાસે આવે છે પ્રક્રિયા એન્થાલ્પી, બરાબર? શું પ્રક્રિયા? પ્રક્રિયા એટલે ઇંગ્લિશમાં શું કહો તમે એને? રિએક્શન. અને પ્રક્રિયા એન્થાલ્પી, રિએક્શન એન્થાલ્પી, જેને આપણે કહીએ છીએ પ્રક્રિયા ઉષ્મા, એનું બીજું નામ છે. જો મેં કીધું ને એન્થાલ્પીની જગ્યાએ અમુક વખતે આ શબ્દ પણ હશે તો ધ્યાન રાખજો, ઉષ્મા શબ્દ પણ હશે. એટલે પ્રક્રિયા એન્થાલ્પીને કહેવાય છે પ્રક્રિયા ઉષ્મા, અને અહીંયા એની સંજ્ઞા છે ડેલ્ટા આર એચ, અને એ આર એટલે બીજું કાંઈ નહીં, આર એટલે રિએક્શન. શું છે? રિએક્શન. તો રિએક્શન માટેની એન્થાલ્પી નો ફેરફાર, બરાબર? ડેલ્ટા આર એચ એટલે શું થાય? રિએક્શન માટેની એન્થાલ્પીનો ફેરફાર. રિએક્શન એટલે પ્રક્રિયા, પ્રક્રિયા એન્થાલ્પી. ચાલો, કોને કહેવાય વ્યાખ્યા? તો પ્રક્રિયા એન્થાલ્પી નામ સાથે જ છે. જો પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પીના ફેરફારને, શું? પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર, જેને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું થાય? પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર. તો પ્રક્રિયા સાથે શું સંકળાયેલું હોય? બે વસ્તુ હોય, એક તો પ્રક્રિયક હોય ને એક નિપજ હોય. તો એનો ફેરફાર મેળવવો હોય તો આપણે શું કરીએ? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ શું મળે? નિપજ બને. નિપજમાંથી પહેલા શું હોય? પ્રક્રિયકો. તો નિપજની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી બાદ કરો તો તમને પ્રક્રિયા એન્થાલ્પી મળે, એમ પણ કહી શકાય. જો પહેલી વ્યાખ્યા એકદમ ઇઝી છે, શું? કે પ્રક્રિયા સાથે સંકળાયેલી જે એન્થાલ્પીનો ફેરફાર છે એને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર. પણ એ ફેરફારનું સૂત્ર આપણે બનાવવું હોય તો કેવી રીતના બનશે? તો કે ભાઈ પ્રક્રિયામાં શું શું હોય? તો એક તો પ્રક્રિયક હોય, એક નિપજ હોય. પ્રક્રિયક શરૂઆતમાં હોય, નિપજ અંતિમ બને. તો આપણે એનો તફાવત લેવો હોય તો તફાવત માટે આપણે શું કરીએ? હંમેશા અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે નિપજ માઇનસ પ્રક્રિયક. પણ શું? તો નિપજની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. જો અહીં આપણી પાસે સૂત્ર બની જાય છે ડેલ્ટા આર એચ એટલે રિએક્શન એન્થાલ્પીનો ફેરફાર બરાબર શું થાય? નિપજની એન્થાલ્પીનો સરવાળો, જે પણ નિપજ હોય એ બધી, અને માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો, એટલે જેટલા પણ પ્રક્રિયકો હોય એ બધા. ક્લિયર અહીંયા સુધી? ચાલો, હવે એની અંદર આપણે આને આવી રીતના પણ લખી શકીએ. આને કહેવાય છે સમેશન, સમેશન ઓફ. સમેશન એ શું છે?
તો કે એક પ્રકારનો સરવાળાનો વિધેય છે, બરાબર, ગણિતમાં આવે છે, મેથ્સમાં. ઓકે, સમેશન ઓફ એન એચ નિપજ, એનો મતલબ નિપજના જે મોલ હશે એનો સરવાળો, નિપજની એન્થાલ્પી અથવા તો નિપજના મોલની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોના મોલની એન્થાલ્પીનો સરવાળો. જો હવે આ ક્યારે સમજાય, ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ચાલો હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં છું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક પ્રક્રિયા છે, એચ ટુ પ્લસ ઓ ટુ વિલ ગીવ ટુ ટાઈમ એચ ટુ ઓ, આ છે આપણને ટુ ટાઈમ, ઓકે, અને અહીંયા છે લિક્વિડ, ચાલો આ બંને ગેસમાં છે. તો હવે એન્થાલ્પીનો ફેરફાર આપણે લખવો છે ડેલ્ટા આચ આર એચ, રિએક્શન એન્થાલ્પી કેવી રીતના લખી શકાય, સૂત્ર શું આવે, તો તમે શું લખશો, તો નિપજ શું છે, તો આઈરિયા છે, તો એનો મતલબ કે નિપજના મોલ કેટલા છે, બે, અને કઈ નિપજ છે, એચ ટુ ઓ, તો એની એન્થાલ્પી, બરાબર, એની એન્થાલ્પી કેટલી હશે, તો ટુ કૌંસમાં શું લખી શકાય, પેલા ટુ પછી એચ અને એચ ટુ ઓ, એવી રીતના લખાય. જો પેલા આ એક રિએક્શન અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એ કરીએ, એટલે બીજું એક્ઝામ્પલ આપણને ધ્યાનમાં આવે. આ એક એક્ઝામ્પલ આપેલું છે, પેલા જોઈ લઈએ. ચાલો, સી એચ ફોર ગેસ છે, ટુ ઓ ટુ છે, સી એચ ફોર એટલે મિથેન થાય અને ટુ ઓ ટુ એટલે એને સળગાવવામાં આવે છે, તો ટુ એચ સી એચ ફોર માંથી સી એચ ફોર અને ટુ ઓ ટુ ની પ્રક્રિયા થઈને સી ઓ ટુ ટુ એચ ટુ ઓ બને છે. ચાલો, હવે આની અંદર આપણે લખવો છે રિએક્શન એન્થાલ્પીનો ફેરફાર. તો પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર લખવો હોય તો આપણી પાસે સૂત્ર છે જ, સમેશન ઓફ એન એચ નિપજો માઇનસ સમેશન ઓફ એન એચ પ્રક્રિયકો. ચાલો, નિપજ બાજુએ શું શું છે, સીઓ ટુ અને એચ ટુ ઓ, પણ એના મોલ લેવાના. ચાલો, સીઓ ટુ ના મોલ કેટલા છે, એક, તો શું લખી શકાય, એક એક લખો કે નો લખો કઈ વાંધો ન આવે, એચ સીઓ ટુ લખાય એટલે સીઓ ટુ ની એન્થાલ્પી, વત્તા બીજી શું કઈ પ્રક્રિયક છે, એચ ટુ ઓ, પણ કેટલા મોલ છે, બે, તો એ અહીંયા લખવા પડે. જો આ ખાસ અગત્યનું, અહીંયા બે મોલ છે તો અહીંયા બે લખવા પડે. હવે અમુકને એવો પ્રશ્ન છે, સર તમે તો તે દિવસે એવું કરાવતા હતા કે એમાં પ્રક્રિયકોની અંદર વાયુ હોય તો જ લેવાનું, લિક્વિડ હોય તો નહીં લેવાનું, તો અહીંયા તમે કેમ લિક્વિડમાં લ્યો છો? બેટા, એ અલગ વસ્તુ હતી, એ ડેલ્ટા એન જી હતો. શું હતો? ડેલ્ટા એન, અને કૌંસમાં આપણે આવું લખતા જી, એનો મતલબ ત્યાં આપણે ખાલી ગેસની વાત જ કરતા, અહીંયા એવું નથી. અહીંયા તો સિમ્પલી નિપજની એન્થાલ્પી છે, નિપજમાં પછી એ લિક્વિડ સ્વરૂપે હોય, સોલિડ સ્વરૂપે હોય, ગમે સ્વરૂપે હોય, ક્લિયર? ઓલી વસ્તુને, આ વસ્તુને જોઈન્ટ નથી કરવાની, એમાં ડેલ્ટા એન જી લખતા, જી નો મતલબ ગેસ, અને એટલા માટે આપણે ઓનલી ગેસ જ વેલિડ કરતા. આમાં એવું છે નહીં. ચાલો, તો ટુ એચ ટુ ટુ એચ એચ ટુ ઓ, એચ ટુ ઓ ની એન્થાલ્પી, માઇનસ પ્રક્રિયકોમાં શું શું છે, તો સી એચ ફોર છે તો એની એન્થાલ્પી, અને ઓ ટુ છે પણ ટુ ટાઈમ છે એટલા માટે ટુ ટાઈમ એચ ટુ એચ સોરી ટુ ટાઈમ ઓ ટુ ની એન્થાલ્પી. ચાલો, હવે મને ઓલી પ્રક્રિયા માટે લખાવો, એચ ટુ વત્તા ઓ ટુ માટે, તો એમાં શું લખાશે, એમાં કંઈક આવી રીતનું લખાશે. જો પહેલાં રિએક્શન અહીંયા લખી દઉં છું. ફોર એક્ઝામ્પલ, ટુ ટાઈમ એચ ટુ વત્તા ગેસ વત્તા ટુ સોરી ઓ ટુ ગેસ વિલ ગીવ્સ ટુ ટાઈમ એચ ટુ ઓ લિક્વિડ. ચાલો લખાવો મને એન્થાલ્પીનો ફેરફાર કઈ રીતના થશે. રિએક્શન એન્થાલ્પી બરાબર શું થશે? તો ડેલ્ટા આર એચ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે ભાઈ નિપજની એન્થાલ્પી, નિપજની એન્થાલ્પી કેટલી છે? ટુ ટાઈમ એચ અને એચ ટુ ઓ બરાબર માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, પ્રક્રિયક બાજુએ શું છે? ટુ ટાઈમ એચ ટુ અને ઓ ટુ. તો અહીંયા લખી શકશો આપણે ટુ ટાઈમ એચ એચ ટુ વત્તા ટુ ટાઈ સોરી વત્તા એચ અને ઓ ટુ. ક્લિયર થાય છે? આ એચ છે એ એન્થાલ્પી છે. શું છે? એન્થાલ્પી. ઓકે, ચાલો આવી રીતના લખતા આવડશે. ઓકે, આ થઈ ગઈ તમારી પ્રક્રિયા એન્થાલ્પી. હવે પ્રમાણિત પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી શું છે એના વિશે અભ્યાસ કરવાના છે. જો આ ટોપિક નાના નાના હશે બધા, પણ નાના નાના છે પણ આ પૂછાશે. હવે થિયરીમાં આપણી પાસે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો નથી, એટલા માટે આમાંથી જ પૂછવામાં આવશે, એટલે કમ્પલસરી તમારે આ લખવાના જ છે. ક્લિયર? લખીને જ પાકા કરવાના છે. આમાંથી પૂછાય એવા છે, બધામાંથી કોઈ પણ એક બે પૂછાઈ શકે. ચાલો આગળની વાત કરીએ, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિતનો મતલબ અહીંયા મીંડું લગાવવામાં આવે. શું? બસ, પૂરું. પ્રમાણિતનો મતલબ શું છે? અહીંયા મીંડું લાગે, એટલે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. આપણે પ્રક્રિયાની એન્થાલ્પીને ડેલ્ટા આર એચ કીધું હતું, રિએક્શન એન્થાલ્પી પ્રમાણિત છે એટલા માટે મીંડું લગાવી દો, ડેલ્ટા આર એચ ઝીરો એને વચાય. શું વચાય? ડેલ્ટા આર એચ ઝીરો. ચાલો, કોને કહેવાય? તો જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો, જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય. આ આપણા માટે અગત્યનું છે.
કેમાં હોય તેમની પ્રમાણિક અવસ્થામાં હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને આપણે કહીએ છીએ પ્રમાણિક પ્રક્રિયા એન્થાલ્પી. ફરીથી જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો એમાં પછી પ્રક્રિયક પણ આવી જાય નિપજ પણ આવી જાય બધું જ આવી જાય બરાબર. તો જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા પદાર્થો તેમની કઈ અવસ્થામાં હોય પ્રમાણિત અવસ્થામાં ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને આપણે કહીએ છીએ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. પણ સર આ પ્રમાણિત અવસ્થા એટલે શું? ઓકે ચાલો, તો આપણી પાસે પ્રશ્ન આવીને ઉભો રહી ગયો કે ભાઈ પ્રમાણિત અવસ્થા એટલે શું? તો પ્રમાણિત અવસ્થાનું સોલ્યુશન આપણી પાસે છે. કોને કહેવાય પ્રમાણિત અવસ્થા? જો અહીંયા લખેલું છે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, આ કન્ડિશન છે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે તત્વ અથવા સંયોજનનું ઘન પ્રવાહી અથવા વાયુ પૈકી જે સ્વરૂપ સ્થાયી હોય તેને એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો હવે સમજાય છે, પ્રમાણિત અવસ્થા એટલે ઈ અવસ્થા કે જી 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કેવું હોય? સ્થાયી હોય. સમજો આપણી પાસે પાણી છે, રેડી રાઈટ. તો પાણીના 3 સ્વરૂપો છે. કયા કયા? H2O ના 3 સ્વરૂપો. એક તો H2O સોલિડ જેને આપણે બરફ કહીએ, બીજું H2O લિક્વિડ જેને આપણે પાણી કહીએ, અને ત્રીજું H2O ગેસ જેને આપણે કહીએ વરાળ. તો આ 3 માંથી 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કયું સ્વરૂપ સ્થાયી છે? યસ, કયું હોય? પાણી. પ્રવાહી સ્વરૂપ એનું સ્થાયી છે. એનો મતલબ એવો છે કે પાણીનું પ્રમાણિત સ્વરૂપ, H2O નું પ્રમાણિત સ્વરૂપ કયું હશે? પાણી હશે. સમજાય છે શું કહું છું એ સમજો છો? આપણી પાસે H2O ના કેટલા સ્વરૂપ છે? 3. H2O સોલિડ, બીજું H2O લિક્વિડ અને ત્રીજું H2O ગેસ. તો હવે એમાંથી વધારે કયું આપણને મળી આવે છે? પાણી આપણને વધારે કયા સ્વરૂપે મળી આવે? સર, લિક્વિડ સ્વરૂપે. તો એનો મતલબ એવો છે કે લિક્વિડ પાણી છે, H2O છે એનું પાણી પ્રવાહી સ્વરૂપ છે, એ કેવું છે? પ્રમાણિત સ્વરૂપ છે. ઓકે, એમ તમને હું કહેવા માંગુ છું. જો બીજા અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે એટલે તમને વધારે સમજાય. જેમ કે સોડિયમ, કોપર, પછી એજી, આ બધી સિલ્વર, આ બધી ધાતુઓ એવી છે કે જે આપણને ઘન સ્વરૂપે મળે છે. તો એનો મતલબ એવો છે કે એમનું જે ઘન સ્વરૂપ હશે એને એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાશે. પછી હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, આ બધા વાયુ આપણને H2, N2, O2, Cl2 એવા વાયુ સ્વરૂપે મળે. બરાબર, તો વાયુ સ્વરૂપે મળે એનો મતલબ એનું વાયુ સ્વરૂપ છે એ કેવું છે? સ્થાયી છે. ત્રીજી વાત કરીએ તો કે જે તત્વ અપર રૂપો ધરાવતા હોય, અપર રૂપો એટલે શું છે તમે જાણો પણ છો, જેમ કે આપણે કાર્બન છે તો કાર્બનની પાસે બે અપર રૂપો હોય, હીરો અને ગ્રેફાઇટ, એ બે એના અપર રૂપો કહેવાય. જેમ એમ સલ્ફરની પાસે પણ રોહમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, તો એ એમના અપર રૂપો છે. બરાબર, તો અપર રૂપો ધરાવતા હોય તેવામાં જે અપર રૂપ વધારે સ્થાયી હશે એને પ્રમાણિત સ્વરૂપ ગણવાનું. જેમ કે હમણાં આપણે વાત કરી કાર્બનની અંદર બે અપર રૂપો, કયા કયા? એક તો હીરો અને બીજો છે આપણો ગ્રેફાઇટ. તો એમાંથી કયો વધારે સ્થાયી હશે? સોરી, આપણે એમ કહી શકીએ કે વધારે કયો આપણને મળશે અથવા કયો વધારે સ્થાયી હશે? તો બેટા આપણો જે કાર્બનનું અપર રૂપ છે એમાં હીરો નથી, પણ કોણ વધારે સ્થાયી છે? ગ્રેફાઇટ. કોણ વધારે સ્થાયી છે? ગ્રેફાઇટ. કેમ કે કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ છે એ આપણને કુદરતમાંથી ખૂબ વધારે પ્રમાણમાં મળે છે. એનો મતલબ જે આપણને ખૂબ વધારે પ્રમાણમાં મળતું હોય એનો મતલબ એ સ્થાયી હોય. તો એટલા માટે આપણે કાર્બનનું કયું અપર રૂપ સ્થાયી ગણીએ છીએ? તો કે ભાઈ ગ્રેફાઇટ. અને ગ્રેફાઇટને જ કાર્બનનું કયું સ્વરૂપ ગણવામાં આવે? પ્રમાણિત સ્વરૂપ. કાર્બનની અંદર જો હીરો હોય તો એ પ્રમાણિત સ્વરૂપ નથી. સલ્ફરની અંદર રહોમ્બિક સલ્ફર હોય તો પ્રમાણિત સ્વરૂપ છે, પણ જો મોનોક્લિનિક આવે તો પ્રમાણિત નથી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે સમજવાનું છે, જો આ રહ્યું કે તત્વ અથવા સંયોજનની પ્રમાણિત સ્થિતિમાંની એન્થાલ્પીને શું કહેવાય? પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત સ્થિતિમાં જે એન્થાલ્પી હોય એને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. અને કોઈ પણ પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય આવે, આ વસ્તુ તમારે મગજમાં ઘૂસાડી દેવાની છે, ફિટ કરી દો એને. શું? તો તત્વ અથવા સંયોજનની જે પ્રમાણિત સ્થિતિમાંની એન્થાલ્પી હોય, જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ સોડિયમ છે એનું પ્રમાણિત સ્વરૂપની, પહેલા તો પ્રમાણિત સ્થિતિમાંની એન્થાલ્પી એટલે અહીંયા સોલિડ લખીએ, તો આ ડેલ્ટા H0 જે છે એને શું કહેવાય? પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? પ્રમાણિત એન્થાલ્પી. બરાબર, એને H0 વડે દર્શાવવામાં આવે. તો એના કયા સ્થિતિમાં છે? સોલિડ સ્થિતિમાં. એનો મતલબ એવો છે કે આની એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય આવે.
જો અહીંયા સોલિડ લખેલું ન હોય અને જો ગેસ લખેલું હોય તો શું? તો એ ઝીરો આવશે નહીં. કેમ ન આવે? કારણ કે સોડિયમનું આ ગેસિયસ ફોર્મ એનું પ્રમાણિત સ્વરૂપ નથી. આપણે શું કહીએ છીએ, કોઈ પણ પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય આવે, પણ આ એચ ઝીરો એને ગેસિયસ સ્વરૂપે હોય તો ઈ એનું પ્રમાણિત સ્વરૂપ નથી. સોલિડ સ્વરૂપ હોય તો એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો અહીંયા સોલિડ હશે તો ઝીરો આવશે, પણ અહીંયા ગેસ હશે તો ઝીરો આવશે નહીં. બરાબર? ચાલો, અહીંયા જો સોલિડ હોય તો સીએલ ટુ નું પ્રમાણિત સ્વરૂપ ના કહેવાય. એનો મતલબ કે ડેલ્ટા એચ ઝીરો સીએલ ટુ ઝીરો ના આવે, પણ અહીંયા આપણે ગેસિયસ સ્વરૂપે જ છે. અહીંયા એચ ઝીરો સી ગ્રેફાઇટ લખેલો છે, એની જગ્યાએ જો મેં હીરો લખેલું હોત તો એ ઝીરો આવે નહીં. પણ ગ્રેફાઇટ એટલે કે ઈ કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે, અને પ્રમાણિત સ્વરૂપમાંની એન્થાલ્પીને, પ્રમાણિત સ્થિતિમાંની એન્થાલ્પીને આપણે પ્રમાણિત એન્થાલ્પી કહીએ છીએ, અને એનું મૂલ્ય હંમેશા ઝીરો હોય. ઓકે, ચાલો આગળ વાત કરીએ. હવે પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર શું છે? બરાબર, તો પ્રક્રિયાના પ્રમાણિત સ્વરૂપથી શરૂ કરી, એટલે કે જે આપણા પ્રક્રિયાનું પ્રમાણિત સ્વરૂપ હોય ત્યાંથી શરૂ કરી. આ જો આ બંને પ્રક્રિયકો છે, એ પ્રક્રિયકોનું પ્રમાણિત સ્વરૂપ છે. જો અહીંયા કાર્બન છે તો એનું પ્રમાણિત સ્વરૂપ જ વાપરેલું છે, ગ્રેફાઇટ. બરાબર, અહીંયા ઓક્સિજન છે તો એનું પ્રમાણિત સ્વરૂપ જ છે ગેસિયસ ફોર્મમાં. તો આ પ્રક્રિયાને આપણે કેવી રીતના શરૂ કરી કહેવાય? પ્રમાણિત સ્વરૂપથી જ શરૂ કરી. જે રાસાયણિક પ્રક્રિયા અંતે મળતી નિપજોને પ્રમાણિત સ્થિતિમાં લાવવાથી. હવે જો નિપજ એટલે CO2, CO2 નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? તો ગેસ. CO2 વાયુ સ્વરૂપે વધારે સ્થાયી છે, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ આપણને ખબર છે કે વાતાવરણમાં વધારે રહેલો છે, અને આપણને કાર્બન ડાયોક્સાઇડ વધારે ત્યાંથી જ મળે, ગેસિયસ ફોર્મમાં કાર્બન ડાયોક્સાઇડ હોય. તો જો પ્રક્રિયાને આપણે પ્રમાણિત સ્વરૂપથી શરૂ કરી હતી, નિપજ મળી એ પણ પ્રમાણિત સ્વરૂપે જ મળી, તો ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારના કુલ ફેરફારના મૂલ્યને શું કહેવાય? પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા RH0 કહેવાય. ફરીથી હું સમજાવું છું. જો આ પ્રક્રિયકો છે, એ પ્રક્રિયકો પણ પ્રમાણિત સ્વરૂપે છે, એટલે આપણે પ્રક્રિયા જે શરૂ કરી એને પ્રમાણિત એન્થાલ્પીથી, પ્રમાણિત સ્વરૂપથી શરૂ કરેલી પ્રક્રિયા કહેવાય. કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ પ્રમાણિત છે, ઓક્સિજનનું ગેસિયસ સ્વરૂપ પ્રમાણિત છે. તો પ્રમાણિત સ્વરૂપમાંથી શરૂ કરી અને નિપજ જે મળી એ પણ આપણને પ્રમાણિત જ મળી. CO2 છે એ ગેસિયસ ફોર્મમાં છે, એનો મતલબ પ્રમાણિત નિપજ છે. તો પ્રક્રિયાને પ્રમાણિત સ્વરૂપથી શરૂ કરી અંતે મળતી નિપજ જો પ્રમાણિત હોય, તો તે પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના કુલ ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા RH0 કહે છે. અને ડેલ્ટા RH0 = સૂત્ર શું બનશે? તો કે ભાઈ H0 CO2 નિપજની પ્રમાણિત એન્થાલ્પી, એટલે કે H0 CO2 માઇનસ H0 C ગ્રેફાઇટ એટલે કે કાર્બનની પ્રમાણિત એન્થાલ્પી, અને H0 ઓક્સિજન એટલે કે ઓક્સિજનની પ્રમાણિત એન્થાલ્પી. ક્લિયર? ચાલો, સમજી ગયા એટલે સુધીનું. બીજી અગત્યની વસ્તુ કે પ્રમાણિત એન્થાલ્પીના ફેરફારને આપણે બીજું એક નામ પણ આપીએ છીએ, જે છે પ્રક્રિયા ઉષ્મા. જો જે આ ઉપર આપણે નામ આપેલું છે, શું આપેલું છે? પ્રક્રિયા ઉષ્મા. તો પ્રમાણિત એન્થાલ્પીનો જે ફેરફાર હોય એને પ્રક્રિયા ઉષ્મા તરીકે ઓળખવાય, અને તેને આપણે કિલો જૂલમાં દર્શાવીએ છીએ. તો બરાબર, આ થિયરી ટાઈપનો એક ક્વેશ્ચન અહીંયા તમારો પૂરો થાય છે, પ્રક્રિયા એન્થાલ્પી અને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. ચાલો, શાંતિથી એક વખત જોઈ જાઓ, પછી નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે શરૂઆત કરીએ. ચાલો હવે આગળ વધીએ, એના પછી એન્થાલ્પીના પ્રકારો આપણે શીખવાના છે. પ્રક્રિયા એન્થાલ્પી અને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ભણ્યા આપણે, એ એન્થાલ્પીની શરૂઆત હતી. હવે જુદા જુદા પ્રકારની એન્થાલ્પી જે હોય છે એમના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાના છીએ, અને એમાંની પહેલી એન્થાલ્પી એટલે સર્જન એન્થાલ્પી. સર્જનને આપણે કહીએ છીએ ફોર્મેશન, ઇંગ્લિશમાં શું કહીએ? ફોર્મેશન. અને ફોર્મેશન માટે અહીંયા F લખાશે. પેલામાં કેમ R હતો? એ R કોનો હતો? રિએક્શનનો. રિએક્શન એટલે પ્રક્રિયા. અહીંયા આ F છે એ કોનો છે? ફોર્મેશન. ફોર્મેશન એટલે સર્જન. તો આ ડેલ્ટા FH0 ને શું કહેવા છે? સર્જન એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી, અથવા પ્રમાણિત સર્જન ઉષ્મા તરીકે પણ તમે એને ઓળખી શકો છો. તો ચાલો, શું છે સર્જન એન્થાલ્પી એના વિશે જોઈએ. હવે કે જ્યારે પ્રમાણિત સ્થિતિમાં, જો ફરીથી કઈ સ્થિતિમાં હોવા જોઈએ? પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત અવસ્થા કઈ છે તમને હમણાં જ મેં શીખવાડ્યું. તો પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજનો તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને. બરાબર, એટલે કે જે નિપજ બનશે, જે પ્રમાણિત નિપજ બને છે, એ નિપજ પ્રમાણિત પ્રક્રિયકોમાંથી બનવી જોઈએ. પ્રક્રિયકોના કયા સ્વરૂપમાંથી બનવી જોઈએ? પ્રમાણિત. અને ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર હોય એને સંયોજનની સર્જન એન્થાલ્પી કહેવાય. ફરીથી આપણી પાસે બે વસ્તુ છે, એક તો નિપજ છે,
નિપજ જે મળશે એ કઈ કઈ સ્થિતિમાં મળવી જોઈએ? પ્રમાણિત સ્થિતિમાં. અને ઈ જે નિપજ આપણને પ્રમાણિત સ્થિતિમાં મળે છે ઈ નિપજ જે પ્રક્રિયકોમાંથી બનતી હોય એ પ્રક્રિયકો પણ પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. અને ત્યારે થતો જે એન્થાલ્પીનો ફેરફાર હોય એને શું કહેશો તમે? સર્જન એન્થાલ્પી કહેવાય છે, બરાબર. પણ એક અહીંયા આ એક મોલ સંયોજન માટે ચાલો એક એક્ઝામ્પલ લખેલું છે. જો સી ગ્રેફાઇટ વત્તા ઓટુ વિલ ગીવ સીઓ ટુ, તો જો અહીંયા તમને મળે છે શું? સીઓ ટુ. હવે એ જે સીઓ ટુ મળ્યો એ કયા સ્વરૂપે હોય? ગેસ સ્વરૂપે. અહીંયા પણ ગેસ સ્વરૂપે મળે, એનો મતલબ આ પ્રમાણિત સ્વરૂપ છે. સીઓ ટુ પ્રમાણિત સ્વરૂપે મળે છે નિપજ, પણ ઈ જેમાંથી બનતો હોય ઈ પ્રમાણિત સ્વરૂપ છે ઈ ચેક કરવું પડે. તો જુઓ, કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે એટલે એ પ્રમાણિત સ્વરૂપ છે, ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં એટલે એ પણ પ્રમાણિત સ્વરૂપ છે. તો એનો મતલબ એવો થયો કે જે નિપજ આપણને પ્રમાણિત સ્વરૂપે મળે છે ઈ નિપજ પ્રક્રિયકોના પ્રમાણિત સ્વરૂપમાંથી મળે છે. તો એનો મતલબ એવો છે કે અહીંયા જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને કહેવાય છે ડેલ્ટા એફ એચ ઝીરો, અને એ કેટલો હોય? -393.5 કિલો જુલ પર મોલ હોય, બરાબર. આંકડાઓ યાદ રાખવાના નથી. ચાલો, ક્લિયર આટલી વસ્તુ? તો આ સમજા કેવી રીતના કહેવાય. ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈએ. સમજો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આ એક્ઝામ્પલ ઉપર તમને હું પછી સમજાવું. આપણે ધારો કે પાણી બનાવવું છે. શું બનાવવું છે? એચ ટુઓ. ચાલો, એચ ટુઓ નું કયું પ્રમાણિત સ્વરૂપ છે? તો કે લિક્વિડ. ઓકે, આપણે એચ ટુઓ લિક્વિડ બનાવવો હોય તો આપણે કઈ રીતના બનાવી શકીએ? તો કે એની અંદર બે પરમાણુઓ છે, એક તો હાઇડ્રોજન છે એચ ટુ, પ્લસ આપણી પાસે બીજું છે ઓ ટુ. ચાલો, આનું પ્રમાણિત સ્વરૂપ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરશું? તો કે ભાઈ, હાઇડ્રોજન છે એનું પ્રમાણિત સ્વરૂપ કયું હોવું જોઈએ? ગેસ. ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપે કયું હોવું જોઈએ? ગેસ. તો આ પ્રક્રિયાથી બનતો એચ ટુઓ, અહીંયા જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને સર્જન એન્થાલ્પી કહેવાશે. પણ એચ ટુઓ ને તમે બીજી રીતના પણ મેળવી શકો છો. કેવી રીતે? તો કે ભાઈ, તમે એસિડ બેઝ રિએક્શન કરાવો, NaOH અને HCl ની રિએક્શન કરાવો. ચાલો, HCl આપણે ગેસિયસ ફોર્મમાં, સોરી, લિક્વિડ ફોર્મમાં લઈએ, આને પણ એક્વિયસ ફોર્મમાં લઈએ. ચાલો, એક્વિયસ લઈએ બંનેને. તો આમાંથી ક્ષાર અને પાણી બને, NaCl બને સોલિડ સ્વરૂપે, પ્લસ H2O બને લિક્વિડ સ્વરૂપે. તો અહીંયા પણ H2O બને છે, પણ ઈ H2O જો તો આ બંને માંથી બને છે, એનો મતલબ આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય નહીં, બરાબર. H2O ની અંદર H2O જે બનતો હોય ઈ પ્રક્રિયકોના પ્રમાણિત સ્વરૂપમાંથી બનતો હોય તો અને તો જ એને તમે સર્જન એન્થાલ્પીમાં લઈ શકો છો. જેમ કે આ એક્ઝામ્પલ છે, જો CaCO3 નું સોલિડ સ્વરૂપ, તો હા, આ પ્રમાણિત સ્વરૂપ છે. પ્રક્રિયક, સોરી, નિપજ છે એ પ્રમાણિત સ્વરૂપે છે, પણ એ બને છે કેમાંથી? જોવાનું, પ્રક્રિયકોના પ્રમાણિત સ્વરૂપમાંથી બને છે. તો જોઈએ, જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ગેસિયસ ફોર્મમાં, પણ બેટા કાર્બન ડાયોક્સાઇડ આવ્યો, વાત બરાબર છે, પ્રમાણિત સ્વરૂપ જ છે, પણ કાર્બન ડાયોક્સાઇડ છે, CO2 છે, આ ઓલરેડી પહેલેથી એક પ્રકારનું શું છે? સંયોજન છે. પણ અહીંયા આપણે શું વાત કરી કે CaCO3 જે બનતો હોય એની અંદર બધા પરમાણુ જુદા જુદા હોવા જોઈએ. જેમ કે કેલ્શિયમ સોલિડ સ્વરૂપે હોવો જોઈએ, કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે હોવો જોઈએ, ઓક્સિજન O2 સ્વરૂપે હોય, તો અને તો જ તમે આ પ્રક્રિયાને આપણે કેમાં ગણી શકો? સર્જન એન્થાલ્પીમાં. એટલા માટે અહીંયા લખેલું છે, જો આ પ્રક્રિયાની ડેલ્ટા એફ એચ ઝીરો ને સર્જન એન્થાલ્પી ગણી શકાય નહીં, કારણ કે અહીંયા CaCO3 ને CaO અને CO2 માંથી બનાવ્યો છે, નહીં કે કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે, કેલ્શિયમ સોલિડ સ્વરૂપે, અને ઓક્સિજન છે O2 સ્વરૂપે, ગેસિયસ સ્વરૂપે. જો એવું હોત તો તમે એને પ્રમાણિત સ્વરૂપ, સર્જન એન્થાલ્પી ગણી શકત, બરાબર. તો આ એક નાનો અમથો ટોપિક અહીંયા પૂરો થાય છે. ખાસ સમજવાનું છે આ એરિયા વસ્તુ, એટલે પહેલામાં આપણે જે દાખલાઓ કરશું આ પ્રક્રિયાના આધારિત એમાં ભૂલ ન થાય. ક્લિયર? ચાલો, અહીંયા તમારી આ સર્જન એન્થાલ્પી પૂરી થાય છે. આગળની એન્થાલ્પીની હવે આપણે વાત કરીએ છીએ, નેક્સ્ટ એન્થાલ્પી, અને એ છે આપણી દહન એન્થાલ્પી. દહનને બેટા ઇંગ્લિશમાં કમ્બશન કહેવામાં આવે છે. શું કહેવાય? કમ્બશન. અને કમ્બશન એટલે દહન. તો દહન કમ્બશનને આપણે કહીએ છીએ સી. એટલા માટે અહીંયા આપણે લખશું દહન એન્થાલ્પીમાં ડેલ્ટા CH0. ઓકે, ચાલો, હવે શું છે વ્યાખ્યા? તો જો પહેલી વાત, કન્ડિશન કે ભાઈ અચળ દબાણ હોવું જોઈએ. તો અચળ દબાણે એક મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં કેવું દહન કરાવવાનું છે? સંપૂર્ણ દહન કરતા મુક્ત થતી એન્થાલ્પીને આપણે દહન એન્થાલ્પી કહીએ છીએ. કેવી કન્ડિશન? અચળ દબાણે એક મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરાવવાનું છે.
તો એક મોલ સામે ઓક્સિજનનો એક મોલ હશે તો સંપૂર્ણ દહન થાય, એનો મતલબ કાર્બનનો એક મોલ ઓક્સિજનનો એક મોલ તો CO2 જેવો બનતો હોય તો એને સંપૂર્ણ દહન થયું કહેવાય. પણ જો આનો તમે અડધો મોલ લ્યો ને 1/2 O2 તો શું બનશે? અહીંયા કાર્બન મોનોક્સાઇડ, અને આને અપૂર્ણ દહન કહેવાય. શું કહેવાય? અપૂર્ણ. તો અહીંયા આપણી વ્યાખ્યા શું કહે છે કે અચળ દબાણે એક મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થવું જોઈએ, અને સંપૂર્ણ દહન ત્યારે જ થાય જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય. ખાસ નોંધ ત્યાં લખી રાખો, ખાસ નોંધ હાસિયામાં લખી રાખો એટલે આપણને ધ્યાન મારીએ કે સંપૂર્ણ દહન ત્યારે જ થયું કહેવાય, દહન ત્યારે જ થયું કહેવાય કે જ્યારે CO2 ઉત્પન્ન થતો હોય, થતો હોય, નહીં કે CO. બરાબર, CO એટલે શું થાય? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો હોય ત્યારે સંપૂર્ણ દહન થાય છે એવું આપણે કહી શકશું નહીં. ચાલો, એક પ્રક્રિયા આપણને આપેલી છે C6H6, જેને આપણે કહીએ છીએ બેન્ઝીન. આપણે બધા બેન્ઝીન તરીકે આને ઓળખીએ છીએ. તો બેન્ઝીનની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ ઓક્સિજન સાથે, તો શું થાય છે? આપણને 6CO2 અને 3H2O મળે છે. જો CO2 મેળવો એનો મતલબ કે આ પ્રક્રિયા છે એ કેવી હશે? સંપૂર્ણ દહન થતું હશે અને CO2 અને H2O મળે છે. તો ડેલ્ટા CH0 શું થશે? તો ડેલ્ટા CH0 તમે ગણશો તો એ કેટલો આવશે? તો કે ભાઈ -3267 કિલોજુલ. માઇનસનો મતલબ ઉષ્મા આપણને મળે છે. જો બધી જગ્યાએ અહીંયા અહીંયા પ્રક્રિયાની અંદર જુઓ તો તમે બધી જગ્યાએ આપણને ઉષ્મા મળે છે. બરાબર, તો -3267 એટલે ઘણી ઊંચી ઉષ્મા આપણને મળે છે. કમ્બશન એન્થાલ્પી બહુ ઊંચી છે. હવે કમ્બશન એન્થાલ્પી જેટલી ઊંચી હોય એટલું ઈ બળતણ સારું કહેવાય. પણ ઈ કમ્બશન એન્થાલ્પીની જગ્યાએ આપણે આપણી કેમેસ્ટ્રીમાં એક અલગ શબ્દ વાપરવામાં આવે છે, જેને કહેવાય છે કેલોરીફિક આંક. શું કહેવાય છે? કેલોરીફિક આંક. અને કેલોરીફિક આંક ગણવું હોય તો કેલોરીફિક આંકની વેલ્યુ ગણવા માટેનું સૂત્ર છે કેલોરીફિક આંક બરાબર ડેલ્ટા CH0 છેદમાં અણુભાર. બરાબર, ડેલ્ટા CH0 છેદમાં અણુભાર. હવે ડેલ્ટા CH0ની વેલ્યુ જેમ વધારે હશે એમ આ ઉપરનો અંશ મોટો, એમ આ ગુણોત્તર કેવો આવશે? મોટો. એનો મતલબ આ વેલ્યુ કેવી આવે? મોટી. અને જેમ કેલોરીફિક આંક ઊંચો એમ એ બળતણ કેવું કહેવાય? સારું કહેવાય. સમજો, તમને એક્ઝામ્પલમાં એવું કીધું હોય કે ફોર એક્ઝામ્પલ તમારે આ કેલોરીફિક આંક ગણવાનો છે, તો તમને આપેલો છે CH4 જેનું ડેલ્ટા CH0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા CH0 ઇઝ ઇક્વલ ટુ -88 કિલો જુલ પર મોલ છે. ચાલો, તો એનો મતલબ કે ડેલ્ટા CH0 કરતાં C6H6 છે એ વધારે સારું બળતણ કહેવાય. કેમ? કારણ કે આનો ડેલ્ટા CH0 ઊંચો છે. પણ ડેલ્ટા CH0 નહીં જોવાનું, કેલોરીફિક આંક જોવાનો. કેમ? કારણ કે ડેલ્ટા CH0 ના છેદમાં અણુભાર છે, એટલે અણુભાર આવશે. તો હવે વેલ્યુ અણુભારની જો મોટી થઈ જશે તો પાછો આ આંક છે એ કેવો આવે? ઓછો આવે. તો કહેવાનો મતલબ હું તમને અટવાડવા નથી માંગતો, આ જસ્ટ ફોર નોલેજ છે તમારા. કેલોરીફિક આંકની વેલ્યુ જેમ વધારે એમ સારું બળતણ કહેવાય. અને કેલોરીફિક આંકની વેલ્યુ તમારે ગણવી હોય તો કમ્બશન એન્થાલ્પીના છેદમાં અણુભાર ઉપરથી તમે ગણી શકો છો. ચાલો, આ બીજી અહીંયા તમારી એન્થાલ્પી પૂરી થઈ ગઈ. એના પછીની એન્થાલ્પીની હવે આપણે ચર્ચા કરવાના છીએ, એ પહેલાં જોઈ જાઓ. ચાલો બેટા, ત્યાર પછીની હવે એન્થાલ્પી ઉપર આપણે જઈએ છીએ. નંબર 3, કલા રૂપાંતરણ એટલે કે અવસ્થા રૂપાંતરણ. બરાબર, અવસ્થાનું રૂપાંતર, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અને ઘનમાંથી સીધું વાયુ. તો આવી કલાના રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પીનો જે ફેરફાર થાય એના વિશે આપણે વાત કરવાના છીએ. તો કલાની અંદર 3 રીતના ફેરફાર થાય. એક તો ઘનમાંથી પ્રવાહીમાં જાય, તો એને આપણે કહીએ છીએ પ્રમાણિત ગલન એન્થાલ્પી. શું કહીએ છીએ? પ્રમાણિત ગલન એન્થાલ્પી, જેને કહેવાય છે ડેલ્ટા FUF. ઇટ મીન્સ ફ્યુઝન. શું? ફ્યુઝન. ફ્યુઝન ઇટ મીન્સ ગલન. ચાલો, એટલે ફ્યુઝન એન્થાલ્પી એટલે FUF લખાય છે. તો શું છે? ઘનમાંથી પ્રવાહીમાં, એનો મતલબ એક મોલ ઘન પદાર્થને, સમજો, એક મોલ કયા પદાર્થને? ઘન પદાર્થને. એક મોલ ઘન પદાર્થને એની કઈ અવસ્થામાંથી? પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય? ફ્યુઝન એન્થાલ્પી, ગલન એન્થાલ્પી કહેવાય. એટલે કે સોલિડમાંથી લિક્વિડમાં જે રૂપાંતર થાય
એને ગલન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. પણ એક મોલ ઘન પદાર્થનું બરાબર અને એની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થાય એટલે એચ ટુ ઓની આ પ્રમાણિત અવસ્થા લિક્વિડ અવસ્થામાં એનું ગલન થયું બરાબર. પ્રમાણિત અવસ્થામાં ગલન થતા, સોરી માં અહીંયા માથી ને તેની પ્રમાણિત અવસ્થામાં ગલન થતા તેની સાથે સંકળાયેલ એન્થાલ્પી નો ફેરફાર. પ્રમાણિત અવસ્થામાં ગલન થયું ને એચ ટુ ઓ લિક્વિડ બન્યો તો અહીંયા જે સંકળાયેલું એન્થાલ્પી નો ફેરફાર હોય જેને કહેવાય છે ડેલ્ટા ફ્યુઝન એટલે કે ગલન એન્થાલ્પી. કેટલી હોય? 6 kJ/mol. હવે તમે જુઓ છો ત્યાં પ્લસ ચિહ્ન છે તો પોઝિટિવ છે. ઇટ મીન્સ કે તમારે ઉષ્મા આપવી પડે છે એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં તમારે રૂપાંતર કરવું હશે તો 6 kJ/mol ઉષ્મા આપવી પડશે. 1 મોલ પાણીને 6 kJ ઉષ્મા આપવી પડે. ક્લિયર? ચાલો બીજી એન્થાલ્પી ઉપર હવે જઈએ આપણે. પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી. બાષ્પયનને ઇંગ્લિશમાં બેટા કહેવાય છે વેપરાઇઝેશન. શું કહેવાય? વેપરાઇઝેશન. જેમ અહીંયા ફ્યુઝન હતું એમ અહીંયા શું કહેવાય છે? વેપરાઇઝેશન. વેપર એટલે બાષ્પ, વેપરાઇઝેશન એટલે કે બાષ્પયન, અને એન્થાલ્પી એટલે ડેલ્ટા VAPH0 એને કહેવાય. શું છે? તો જો આમાં શું હશે બાષ્પયન એનો મતલબ છે બાષ્પમાં ફેરવવું. તો કોને બાષ્પમાં ફેરવવાનું? પ્રવાહીને. તો 1 મોલ પ્રવાહીને ખાસ અગત્યની વસ્તુ અચળ દબાણે અને અચળ તાપમાને, બરાબર, અચળ દબાણે અને અચળ તાપમાને બાષ્પયન કરવા માટે જરૂરી ઉષ્માને, બાષ્પમાં ફેરવવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી કહેવાય. એટલે એનું અહીંયા ઉદાહરણ છે એચ ટુ ઓ લિક્વિડમાંથી એચ ટુ ઓ ગેસ, અને ત્યારે વેપરાઇઝેશન એન્થાલ્પી આવે છે 40.79. એટલે પાણીને બાષ્પમાં ફેરવવા માટે ઘણી ઉર્જા આપવી પડે. ચાલો ક્લિયર? આ બીજી પૂરી. હવે ઘનમાંથી પ્રવાહી પૂરું, પ્રવાહીમાંથી વાયુ પૂરું. હવે ઘનમાંથી સીધું ક્યાં? વાયુની અંદર. તો એને કહેવાય આપણે ઉધ્વપાતન. શું કહેવાય છે? પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી SUB. ઇંગ્લિશમાં કહેવાય છે બેટા એને સબ્લિમાઇઝેશન. શું કહેવાય? સબ્લિમેશન. શું કહેવાય? સબ્લિમાઇઝેશન નહીં પણ સબ્લિમેશન. શું કહેવાય છે? સબ્લિમેશન. અને સબ્લિમેશન એટલે કહેવાય ઉધ્વપાતન. તો ડેલ્ટા SUBH0 એટલે સબ્લિમેશન એન્થાલ્પી. તો શું છે? 1 મોલ ઘનને, 1 મોલ ઘનને કેવા? અચળ તાપમાને અને અચળ દબાણે. આ લખવું ખૂબ જરૂરી છે. હેઠળ ઉધ્વપાતન કરવા માટે જે જરૂરી ઉષ્મા છે અથવા વાયુમાં ફેરવવા માટે જરૂરી ઉષ્માને તમે શું કહી શકો? ઉધ્વપાતન એન્થાલ્પી કહી શકો. ફોર એક્ઝામ્પલ, કાર્બન ડાયોક્સાઇડ સોલિડ સ્વરૂપે છે, એમાંથી તમે કાર્બન ડાયોક્સાઇડને ગેસમાં ફેરવો છો તો જે ઉર્જા આપવી પડે કેટલી છે? 252 kJ/mol. 252 kJ/mol ઉષ્મા આપશો તો એ સોલિડ સીધો ગેસમાં જતો રહેશે. કપૂર વિશે તમે જાણો છો બરાબર, NH4Cl, કપૂર. તો એ કપૂર છે, NH4Cl છે. આ બધા પદાર્થો એવા છે કે જેને હીટ, ચોક્કસ હીટ મળશે તો એ ઘનમાંથી સીધા ક્યાં જતા રહેશે? બાષ્પમાં જતા રહેશે. ઓકે, વેપરમાં જતા રહેશે. ચાલ, ઓકે, એટલે એને કહેવાય ઉધ્વપાતન એન્થાલ્પી. હવે યાદ રાખજો, ઉધ્વપાતન એન્થાલ્પી એટલે શું થાય? તો ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી બાષ્પ. ઘનમાંથી પ્રવાહીની એન્થાલ્પીને આપણે શું કીધું? તો કે ગલન એન્થાલ્પી. પ્રવાહીમાંથી બાષ્પની એન્થાલ્પીને તો કે બાષ્પયન એન્થાલ્પી. તો આ શું થાય? ગલન પ્લસ બાષ્પયન, એને કહેવાય ઉધ્વપાતન. બરાબર, જસ્ટ ફોર નોલેજ છે. નંબર 4, કલા રૂપાંતરણની અંદર આપણે શીખી ગયા ત્રણેય વસ્તુ. હવે નંબર 4, પરમાણવીયકરણ એન્થાલ્પી. એટલે એને કહેવાય એટોમાઇઝેશન. એટોમાઇઝેશન એટલે પરમાણવીયકરણ. એટોમાઇઝેશન એન્થાલ્પી વિશે હવે શીખવાના છીએ. તો એટોમાઇઝેશન એટલે પરમાણુ. પરમાણુ કેમ? પરમાણુની અંદર આપણે ફેરવવાના છે. તો કોને આપણે ફેરવી શકીએ પરમાણુમાં? તો અણુને ફેરવી શકીએ. તો એનો મતલબ છે અણુને પરમાણુમાં ફેરવવા માટે આપવી પડતી ઉર્જાને અથવા સોરી ઉષ્માને, અણુને પરમાણુમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહેવાય? પરમાણવીયકરણ એન્થાલ્પી કહેવાય. એટોમાઇઝેશન એ એટલે શું છે? એટોમાઇઝેશન એન્થાલ્પી. જેમ કે અહીંયા એચ ટુ ગેસ આ અણુ સ્વરૂપે છે, તો એમાંથી તમારે પરમાણુમાં ફેરવવો હોય તો પરમાણુમાં ફેરવશો એટલે બે હાઇડ્રોજન છૂટા પડી જશે બરાબર. અત્યારે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હોય, HH એટલે એચ ટુ બનેલો હોય. જ્યારે તમે એ બંધને તોડી નાખશો એટલે શું બની જશે? 2H બનશે. અને એને ત્યારે કેટલી ઉષ્મા આપવી પડશે? તો 435 kJ/mol ઉષ્મા આપવી પડશે. CH4 તમે લ્યો તો એમાંથી કાર્બનને અલગ કરી નાખવાનો, ચારે ચાર હાઇડ્રોજનને પણ અલગ કરી નાખવાના. જો એટમીકરણ કરવાનું છે, એટોમાઇઝેશન, પરમાણવીયકરણ, એનો મતલબ એવો છે કે બધા પરમાણુ અલગ થઈ જવા જોઈએ. આવું ન ચાલે C વત્તા 2 H2, નહીં.
એ અણુ રહી ગયો, બધે બધાને આપણે નોખા કરી દેવાના છે. તો એનો મતલબ CH4 ની અંદર નોખા કરો તો કાર્બન અલગ, ચારે ચાર હાઇડ્રોજન અલગ. તો આ કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે? તો 1665 કિલો જુલ પર મોલ ઉષ્મા આપવી પડે. અને આ કેમ આપવી પડે એ આપણે પછી શીખશું. અહીંયા ખાલી સી અને એચ ફોર ની વચ્ચે બંધ હોતો નથી. જો હાઇડ્રોજન ની અંદર આપણે વાત કરીએ તો એચ અને એચ વચ્ચે બંધ હોય છે, સિમ્પલી એક બંધ ને તોડવાનો હોય. પણ સી એચ ફોર વચ્ચે કઈ સી અને એચ ફોર આવી રીતના બંધ ના હોય. આ ચારે ચાર બંધ છે એ કાર્બન સાથે જ, હાઇડ્રોજન સાથે જ જોડાયેલા હોય. એચ 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 અને એચ, આ ચારે ચાર હાઇડ્રોજન. તો પેલા તમે આ એક બંધ ને તોડો તો શું બને? તો કે પેલા સી એચ થ્રી અને એચ બંધ તૂટે, પછી સી એચ ટુ એચ બંધ તૂટે, એવું આવશે. અને એને બંધન ઊર્જા કહેવાય. એ બધાનો સરવાળો કરો ને ત્યારે આ 1665 આવે. એ હમણાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાના છીએ. તો એના પછીની વાત કરીએ તો ધાતુ માટે પરમાણવીય એન્થાલ્પી. કોના માટે? ધાતુ માટે. ધાતુ માટે પરમાણવીય એન્થાલ્પી ઉધ્વપાતન એન્થાલ્પી જેટલી જ હોય. કેમ? કારણ કે ધાતુ છે એ તો પરમાણુ સ્વરૂપે જ હોય, પણ કયા સ્વરૂપે હોય? સોલિડ સ્વરૂપે. ધાતુ છે એ સોલિડ સ્વરૂપે જોવાની, અમુકને બાદ કરતા. પારો જેમ કે, તો સોડિયમ છે એ સોલિડ સ્વરૂપે છે. તો એમાંથી તમે એને ફેરવો છો ગેસમાં, પરમાણવીયકરણ કરો છો એનું. તો એનો મતલબ કે એને ગેસમાં ફેરવવું, પરમાણવીયકરણ કરવું, એનો મતલબ ગેસમાં ફેરવવું. તો સોલિડમાંથી ગેસમાં ગયો એનો મતલબ આ શું થયું કહેવાય? હમણાં જ જોયું તમે, ઘનમાંથી વાયુ એટલે ઉધ્વપાતન થયું કહેવાય. તો ડેલ્ટા એ એચ ઝીરો એટલે કે તમે બીજું શું લખી શકો? ડેલ્ટા એસયુ બી એચ ઝીરો પણ લખી શકો. કોના માટે? ઓનલી ને ઓનલી ધાતુ માટે. કોના માટે? ધાતુ માટે. અહીંયા તમે બીજું શું લખી શકો? તો કે આના બરાબર તમે ડેલ્ટા એસ યુ બી એચ ઝીરો પણ લખી શકો. સબ્લિમેશન એન્થાલ્પી પણ કહેવાય. 108.4 કિલો જુલ આવે છે. એટલે સોડિયમ સોલિડ સ્વરૂપમાંથી ગેસમાં ફેરવવો હોય તો એને 108.4 કિલો જુલ ઉષ્મા આપવી પડશે. ક્લિયર? તો અહીંયા તમારે આજે ચાર ટોપિક પૂરા થાય છે. આપણે ચાર એન્થાલ્પીની ચર્ચા કરેલી છે. તો ચારે ચાર એન્થાલ્પી વ્યવસ્થિત રીતે આજે બધાએ કમ્પલસરી એક વખત લખવાની છે. કેમ કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, બરાબર? આપણા માટે બોર્ડની થિયરી માટે પણ હવે આ ખૂબ જ અગત્યના બની જાય છે. તો ખૂબ જ તૈયારી કરજો આની, બરાબર? ફરી પાછા હજી જે બાકી છે હવે જે, એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. અને એ પછી આપણે દાખલાઓની પ્રેક્ટિસ કરશું. ઓકે? તો ત્યાં સુધી આજના લેક્ચરને વ્યવસ્થિત રીતના જુઓ. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર.